રાષ્ટ્રના અપનતા પુત્ર અને સંવેદનશીલ વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ મા કે નામ અંતર્ગત જે અભિયાન શરૂ કર્યું છે એ ખરેખર જનજન સુધી પહોંચે અને એ અભિયાન 100% સફળ થાય એ માટે અમારા રાજ્યની તમામ વનમંડળીઓ અને એ વનમંડળીઓ સાથે જોડાયેલા લોકો કે જેઓ જંગલો સાથે પણ જોડાયેલા છે એ લોકોએ પોતાના ઘરે ગૌચરમાં ખરાબાની જમીનમાં પંચાયત વિસ્તારોની જમીનમાં જ્યાં જમીન પડતર હોય ત્યાં એ જમીનોનો એક સર્વે કરી અને ત્યાં આગળ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો દિન પ્રતિદિન અવેરનેસ આવે એ રીતે શરૂ કરેલા છે. આજે માલપુર ખાતે માલપુર વનમંડળ દ્વારા માનનીય નિવૃત્ત બંને DFO સાહેબ શ્રી મેવાળા સાહેબ અને પરમાર સાહેબ સહિત સામાજિક વનીકરણ સાથે રહી અને સ્વસહાયના જૂથના બહેનો અમારા બ્રહ્મ સમાજના આગેવાનો અને અમારા યુવક મંડળના સદસ્યો વનમંડળીના સદસ્યો સાથે આજે માલપુર રક્ષેશ્વર મહાદેવના પટાંગણમાં આજે 110 વૃક્ષો અમે વાવી અને આજે એનું પણ અમે અભિયાન જે શરૂ કર્યું છે એનો શુભારંભ કર્યો છે અને આવનારા દિવસોમાં અમે ઇમારતે વૃક્ષો અમે વાવવાના છીએ અને આ કાર્યમાં જન પ્રતિદાન સમુદાયનો જે પ્રતિસાદ છે પણ અમને સારો એવો મળ્યો છે, ફીડબેક ખૂબ સારો મળ્યો છે, એ બદલ સૌને અમે આભાર માનીએ છીએ. જય હિન્દ, વંદે ભારત. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે આપણે આ વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને આ વન મહોત્સવ રાજ્ય લેવલથી ડિસ્ટ્રિક્ટ લેવલ, તાલુકા લેવલ અને ગ્રામ્ય લેવલ સુધી ઉજવણીના પ્રોગ્રામો વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ કરી રહ્યું છે. ચાલુ વર્ષે વરસાદની સાથે આપણને દેશ લેવલથી પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે એક પૌધા મા કે નામ એક વૃક્ષ માના નામેના થીમ હેઠળ આ વન મહોત્સવની ઉજવણી કરવાનો સંદેશો આપેલો છે અને આ સંદેશો એક અંગત આત્મીય સંદેશ તરીકે એમણે દરેક ઘેર ઘેર પહોંચે એના માટેનો એમણે અભિગમ લીધેલો છે કે જેનાથી વૃક્ષ પ્રત્યેની લોકોની આત્મીયતા વધે અને માના નામ સાથે એક વૃક્ષ જોડાય. દરેક ઘરમાં જે જેની મા છે એ દરેક બાળક પોતાની માના નામે એક વૃક્ષ વાવે તો આજે 5, 10, 15 વર્ષે પણ જ્યારે વૃક્ષ મોટું થશે ત્યારે મા હાલ છે પણ એની હયાતી ન હશે તો પણ એક માની એક યાદગીરી સ્મૃતિ એક ઊભી રહેશે અને કાયમ માટે એક ચિરં મોટું એક યાદગીરી રહેશે. એ જ પ્રમાણે વન વિભાગે પણ ચાલુ વર્ષે આ જ થીમ સાથે દરેક ગ્રામ્ય લેવલે આવા બધા પ્રોગ્રામો આપેલા છે અને એમાં એ ખાસ કરીને ચાલુ વર્ષે જે એમણે દરેક ગામની અંદર હરિત માર્ગ એક ગામડાની અંદર જે મુખ્ય માર્ગ જઈ રહ્યો છે મુખ્ય માર્ગને બંને બાજુ 25-25 વૃક્ષો ટ્રી ગાર્ડ સાથેના વાવવા અને એ માર્ગને હરિત માર્ગ બનાવવો અને હરિયાળો બનાવવું કે જેથી ગામની એસ્થેટિક સુશોભન વેલ્યુમાં વધારો થાય. બીજું અમને વન કવચ હેઠળ પણ સામાજિક વણિકરણ વિભાગ સારા સારા MFP વેલ્યુવાળા વૃક્ષો ગામડામાં વવાય અને એમાંથી પણ રોજગારી ઊભી થાય એ માટેનો પ્રયત્ન છે. અને ત્રીજું કે ગામની અંદર જેટલા પણ તળાવ છે એ તળાવને એક અમૃત સરોવરના નામે એમણે એની ચારે બાજુ વૃક્ષારોપણ કરવાની પણ એક થીમ લીધેલી છે અને એની અંદર વધુમાં વધુ 200 વૃક્ષ અને જમીનને અવેલેબલ હોય એ પ્રમાણે 50 જેટલા વૃક્ષ હોય એ વાવવા અને એ સરોવરની આજુબાજુ એક આખું એક જંગલ ઊભું કરવું કે જેથી પક્ષીઓ અને સ્થાનિક ડોમેસ્ટિક પ્રાણીઓ માટેનું પણ એક આશ્રય સ્થાન ઊભું થઈ જાય. અને ચોથું કે સામાજિક વનીકરણે પોતાની નર્સરીઓમાં આજે સારામાં સારા 4, 6, 8, 10 ફૂટના ટોલ સીડલિંગ ઊભા કર્યા છે અને એ ટોલ સીડલિંગ જો પહેલા જ વર્ષે વાવવામાં આવે તો નો ડાઉટ ત્રીજા વર્ષે ફળાઉ રોપાઓ ફળ આપતા થઈ જશે અને બાકીના એસ્થેટિક રોપાઓ આશ્રય આપતા અને છાંયડો આપતા થઈ જશે. એટલે આખો જે થીમ સામાજિક વનીકરણ વિભાગે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય વન વિભાગે જે આ ચાલુ વર્ષે અપનાવ્યું છે એ ખરેખર કાબિલી તારીફ છે અને એને આ જ થીમને આપણે દરેક ગામડે ગામડે આપણી વન વિભાગની વનમંડળીઓ થકી દરેક ગામે ગામે આને આપણે ઊભા કરીએ તો એક સારામાં સારું એક હરિયાળો ગામ ઊભું થશે, હરિયાળો તાલુકો ઊભો થશે, હરિયાળો જિલ્લો બનશે અને હરિયાળું રાજ્ય બનશે અને પર્યાવરણને ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એના અનુસંધાને એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક સહભાગી થઈશું. આર્યકન્યા ગુરુકુલ કરીબ 90 એકર મેં ફેલે ઇસ વિશાલ પરિસર મેં કક્ષા 5 સે લેકર 12 તક
निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए फोन नंबर 8258040404।